विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे वात करता था अने एमा आपणे जोयुं के भारतना वारसानी अंदर संस्कृति कोने कही शकाय, वारसो कोने कही शकाय एनो अर्थ जोयो अने साथे साथे आपणे एना प्रकारोनी चर्चा करता था। एटले भारतनो जे प्राकृतिक वारसो छे अने सांस्कृतिक वारसो छे, आ बे एना प्रकारो छे। तो प्राकृतिक वारसो केवा प्रकारनो छे, શું છે એ આપણે જોયું કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ વચ્ચેના નિકટતમ સંબંધો એટલે પ્રાકૃતિક વારસો કહેવાય। કુદરતે આપણને જે કંઈ આપ્યું છે એ પછી વનસ્પતિના સ્વરૂપોમાં હોય, વૃક્ષોના સ્વરૂપમાં હોય, જીવજંતુના સ્વરૂપમાં હોય, ઋતુઓ હોય, પશુ પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, વૈવિધ્યસભર ભૂમિ દ્રશ્યો જે આપણને આપ્યા છે, આ તમામે તમામ ભૂમિ દ્રશ્યોનું વર્ણન જે કરવામાં આવ્યું છે બધું પ્રાકૃતિક વારસાના અનુસંધાનમાં આપ્યું છે। અને એ જ પ્રશ્નો આપણે અત્યારે લઈ રહ્યા છે। એમાંનો પહેલો પ્રશ્ન 2 માર્ક્સની અંદર આપણને પૂછાતા હોય છે કે ભૂમિ દ્રશ્ય એટલે શું, પ્રાકૃતિક વારસાના એક પરિસ્થિતિ તરીકે ભૂમિ દ્રશ્યનું મહત્વ સમજાવો। તો ટૂંકમાં મિત્રો હું તમને પહેલાં જાણ કરી દઉં, ભૂમિ દ્રશ્ય એટલે જમીન સપાટી ઉપરના તમામે તમામ પ્રકારના ભૂમિના આકારો। એ પર્વતીય સ્વરૂપની અંદર હોઈ શકે કે પર્વતીય વિસ્તાર સિવાય પૃથ્વીની સપાટીના જમીનો, એની અંદર રહેલા ખનિજો અને એ ખનિજોનો ઉપયોગ કાયમિક માટે આપણે કરતા હોઈએ। પરંતુ અહીંયા પ્રકરણના અનુસંધાનમાં ભૂમિ દ્રશ્યમાં મુખ્યત્વે પહાડો વિસ્તારને લેવાના છે અને એ પણ પહાડોની અંદર હિમાલયના તત્વને આપણે સૌથી પહેલાં લેવાનું છે, બરોબર? તો એ મુદ્દો અહીંયા આપણે આપ્યું। તો 2 માર્ક્સની અંદર જો તમને પૂછાય તો જો અહીંયાથી લખવાનું, જો આ ભૂમિ દ્રશ્યો જો આ લખેલું, જો ભૂમિ દ્રશ્યો છે ને, ભૂમિ આકારો, ત્યાંથી શરૂ કરવાનું અને આ પેરેગ્રાફ પૂરું થઈ જાય, જો અહીંયા ભારત માટે હિમાલયનું મહત્વ છે ત્યાં સુધી લખવાનું, બરોબર, મુદ્દા પાડીને કમ્પ્લીટ। તો પહેલું જ મુદ્દો આપણે લઈશું કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન જોવા મળે છે। દાખલા તરીકે હિમાલય સદીઓથી આ ચાલ્યું આવે છે અને નદીઓ પર્વતોની પૂંજા આર્ય સંસ્કૃતિ અને એની સભ્યતા રહી છે। તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે હિમાલયને લીધો છે। દાખલા તરીકે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે અને અનેક પ્રકારના ઉપયોગી વનસ્પતિઓ હિમાલયમાં જોવા મળે, ખનિજો જોવા મળે અને અવનવા પશુ પંખીઓ શિખરો જે બરફથી છવાયેલા હોય છે તે કાયમિક માટે એની અંદર રહે છે। અને બીજું મિત્રો કે આ હિમાલયમાંથી ઉત્તર ભારતમાંથી નીકળતી મોટા ભાગની નદીઓ બારે માસ પાણીથી ભરપૂર રહી છે, સમૃદ્ધ રહી છે અને તરાઈના જંગલો, તમારે 9મા ધોરણની અંદર પ્રકરણની અંદર આવતું કે ભારતમાં હિમાલય ક્ષેત્રની જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ એમ તરાઈના જંગલો આવે જેના વૃક્ષો જે છે એનું કદ નાનું થતું જાય અને છેવટે છેવટે શંકુ આકારમાં થતું જાય, તમે જુઓ તો ઘાસના મેદાનોની અંદર ફેરવાઈ જાય, આવું તમે 9મા ધોરણમાં ભણી ગયા હશો। તો કહેવાનો ભાવાર્થ એ થયો કે આ હિમાલય ક્ષેત્રમાં તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે અને હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ આવા યાત્રાના સ્થળો છે। માય ડિયર ફ્રેન્ડ, પરીક્ષાની અંદર આપણને પૂછાય કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો છે, હા, આ 3 મુદ્દો MCQમાં પૂછાય છે, આ 3 યાત્રાના સ્થળો છે હિમાલયમાં આવેલા। અને ચોથું જે નામ છે નંદાદેવી, એ નંદાદેવી યાત્રાનું સ્થળ નથી પણ હિમાલયની પર્વતમાળાનું એક શિખરનું નામ છે જે ઊંચાઈ ઉપર આવેલું છે। એટલે પરીક્ષાની અંદર આપણને પૂછવામાં આવે તો તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં, પણ આટલું યાદ રાખવાનું, તમને પૂછે નીચેનામાંથી હિમાલયનું યાત્રા સ્થળ તરીકે કોનું નામ નિર્દેશ નથી કે કોનો સમાવેશ થતો નથી, બરોબર, તો તમારે બદ્રીનાથ, કેદારનાથ અને અમરનાથ આ 3 યાત્રાના સ્થળો છે અને ચોથું જે તમને આપવામાં આવ્યું છે નંદાદેવી એ યાત્રાનું સ્થળ નથી, એ ત્યાંનું શિખર છે। અને આમ ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે કારણ કે મિત્રો હિમાલયના ઉચ્ચ શિખરોને કારણોસર દક્ષિણમાંથી ફૂંકાતા મોસમી પવનો જે છે એ બહાર જતા નથી અને બહારના ઠંડા પવનોને હિમાલય રોકે છે, પરિણામે ભારતમાં ઋતુચક્ર જે છે ચાલે છે, શિયાળો, ઉનાળું, ચોમાસાની ઋતુ ચાલે છે અને એટલે હિમાલયનું મહત્વ ઘણું છે।
तो आ पहेलो टॉपिक आपणो आजनो भूमि दृश्यनो पूरो थयो। त्यार पछी बीजो टॉपिक नदीओनो आवे छे, बराबर। अति प्राचीन समय थी आदिकाळना समय थी, आदिकाळ शब्द एटला माटे वापरवामां आवे छे के आदि मानवनो संबंध अहींया दर्शायो छे। नदी किनारे आदिमानव वसवाट करतो हतो अने ई वसवाटना कारणोसर एने ख्याल आव्यो के भाई जमीन छे पण एमां खेती करवी, वावेतर करवुं, उत्पादन करवुं अने पोताना रोजिंदा कार्यों ने चलावा माटे पाणीनी जरूरियात तो पड़वानी ज, अने आ पाणीनी जरूरियात पड़शे एटला माटे आ मुद्दो अहींया आपणने आप्यो छे। जुओ के नदीओ ए प्राचीन काळथी પ્રકૃતિના માર્ગ પર, જો એક એક વસ્તુ ક્લિયર કહી દઉં, આ સવાલ જે છે એ તમને એમ પણ પૂછે વારસાના સ્થળ તરીકે નદીઓ તો ઠીક છે, પણ એમ પૂછે કે નદીઓને આપણે લોકમાતા શા માટે કહીએ છીએ, તો પણ તમારે આ જ લખવાનું છે, બરાબર। એટલે પ્રાચીન ભારતના પ્રાકૃતિક વારસા તરીકે નદીઓનું મહત્વ સમજાવો કે નદીઓને લોકમાતા તરીકે શા માટે ઓળખવામાં આવે છે, તો બધાનો મિનિંગ એક થાય અને આ જવાબ પણ તમારે એક લખવાનો છે। તો અહીંથી જવાબ શરૂ થશે કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગો પૂરી પાડતી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે। ભારતમાં અસંખ્ય નદીઓ છે, 11મું ચેપ્ટર આપણે ભણશું એટલે ઘણી બધી બહુવેતુક યોજનાઓ નદીઓ ને બધું આવશે, પરંતુ આ તમામે તમામની અંદર જો તમને પરીક્ષામાં એમ પૂછે કે કઈ નદીના કિનારે ભારતીય સંસ્કૃતિ પાલન પોષણ પામી, તો સિંધુ નદી અને રાવી નદીના કિનારા ઉપર ભારતની આ સંસ્કૃતિનું પાલન પોષણ થયું। બે નદીઓ મુખ્ય છે, સિંધુ અને રાવી, એટલે તો ભારતીય સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે। આ સિંધુ નદીના આસપાસના વિસ્તારમાંથી ઉત્ખનન કરતા ઘણો બધા અવશેષોને બધું મળે છે। આગળ આપણે ગુજરાતની સંસ્કૃતિ જે છે જોવાના છીએ, એનો વારસો જોવાના છે, અને બીજા પાઠની અંદર, ત્રીજા પાઠની અંદર પણ આવા સ્થળો આપણે જોઈશું ત્યારે એની અંદર આ આવશે। મોહેંજોદડો છે, એની બધી વાતો છે આપણે કરવાના છે। અહીંયા એ મુદ્દો આપ્યો કે સિંધુ નદી અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે, જ્યારે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ બારે માસ ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ અસર ઉપજાવી છે। પ્રગાઢ એટલે ખૂબ મોટી અસર ઉપજાવી છે। આપણે સારા પ્રસંગની અંદર નદી કિનારે જઈએ તો એના ફરવાનું સ્થળની સાથે સાથે પરિક્રમમાં, નર્મદા નદીની પરિક્રમમાં હોય તો એનું મહત્ત્વ અનેરું છે, બરાબર। એટલે આપ્યું છે, નદીને માતા કહીએ છીએ, એના પાણીનું આપણે પૂંજન કરીએ છીએ। તો અહીંયા મુદ્દો એ થાય કે આ બધી અસર ઉપજાવી, તો અસર ઉપજાવવાનું કારણ માત્ર એટલું છે કે ભારતના લોકો આ નદી કિનારે વસવાટ કર્યો અને પોતાને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવે છે। એટલે કઈ કઈ રીતે આપણને નદી મહત્વની છે, ઉપયોગી છે, તો જો મિત્રો, પીવાનું પાણી હોય, વપરાશનું પાણી હોય, સિંચાઈ હોય, વીજળી, જળ વિદ્યુત, આપ ઉપરથી ધોધ સ્વરૂપે પાણી પાડીને નીચે ટર્બાઇન્ટર ફેરવીને જે વીજળીનું ઉત્પાદન થાય છે, એ વીજળી, જળ વિદ્યુત જેને કહેવાય, ખેતી અને જળમાર્ગ જેવી આપણી અનેક મહત્વની જરૂરિયાતોને સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે। અગ્રીમ એટલે આગળ પડતું, નદીઓનું સ્થાન ખૂબ આગળ પડતું છે। અને એની સાથે સાથે માટીના વાસણો, લીપણ, મકાન, ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીય નદીઓ ઉપર આધાર રાખવો પડે છે। એક જમાનો ગામડાની અંદર તમે જાઓ ને તો ઘણા બધા મકાનો પ્રાચીન સમયથી લીપણ કરતા, દરિયા નદી કિનારાની ચીકણી માટી હોય, કોરમટી કહેવાય, એ ચીકણી માટી હોય, એની અંદર છાણને એવું બધું નાખવામાં આવે, એને મસળવામાં આવે અને એનું લીપણ છે જમીન ઉપર, દિવાલો ઉપર કરી અને મકાન બનાવતા, કાચા મકાનો હતા તો એ લીપણના મકાનો બનાવતા હતા। માટીના વાસણો તો આજે પણ ઘરે તમે જુઓ, માટલું હોય છે, બરાબર, ભાખરીને રોટલીને કરવું હોય તો પેલી તાવડી હોય છે ને, તો
તો આ બધું છે એ માટીમાંથી બનેલું છે. અને આવા ઉદ્યોગોને પણ જ્યારે પાણીની જરૂરિયાત પડતી ત્યારે નદીઓ ઉપર જ આધાર રાખે, આજે પણ છે. એટલે તો ઉદ્યોગોના કારણે નદીઓ પ્રદૂષિત થઈ છે. આ એક ટોપિકની બહારની વાત છે વિદ્યાર્થી મિત્રો. ગંદુ પાણી, દૂષિત પાણી એની અંદર વહેડાવી દેવામાં આવે એટલે નદીઓ દૂષિત થઈ જાય છે, બરાબર. અને આ લોકડાઉનની અંદર તમે જોયું હશે કે નદીઓનું પાણી છે શુદ્ધ થવા માંડ્યું, કારણ કે લાંબો સમય સુધી લોકોએ એ નદીઓની અંદર કાંઈ પણ નાખ્યું નહીં, કોઈ પણ ગંદકી ન નાખી, આ દૂષિત પાણી ન નાખ્યું, અને એ શુદ્ધિકરણ જે છે થઈ ગયું એમ કહેવાય. તો આનો મિનિંગ શું થયો કે આપણે કાયમિક માટે આ પ્રતિજ્ઞા કરીએ કે ભાઈ ક્યારેય પણ આપણા વારસાના સ્થળ થકી જેને આપણે માતાનું ઉપમા આપીએ છીએ એવી એક પણ નદીઓ છે એની અંદર પ્રદૂષણ નહીં કરીએ. કારણ કે એનું પાણી આપણે ક્યાં ઉપયોગમાં લીધું, તો જો લખ્યું માટીના વાસણો એમાં બનાવવા માટે તેની માટી ઉપયોગ કરીએ છીએ, પછી મકાનો બનાવવા, લીપણ, ઉદ્યોગોના વિકાસ માટે માનવીએ નદી ઉપર એના પાણી ઉપર આધાર રાખવું પડે. આમ નદીઓ એ ભારતીય પ્રજાજનના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અને માટે જોજો, નદીઓએ આ પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીઓમાં ઉષા, જો નદી કિનારે ઉષા અને સંધ્યા, સંધ્યા એટલે સમય સાંજનો સમય અને ઉષા એટલે વહેલી સવારનો સમય, બે સમય એવા છે. એક સમય સાંજનો સમય અને બીજે દિવસે સૂર્યનારાયણ ભગવાન ઉગે ત્યારે વહેલી પરોઢનો સમય. એ બે સમય, ઉષા એટલે વહેલી સવાર અને સંધ્યા એટલે સાંજનો સમય, જ્યારે સૂર્ય આથમે છે એ સમયે ઉષા અને સંધ્યાના સ્વરૂપે વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ થાય છે. ભરપૂર સૌંદર્ય એટલે તમે જુઓ, સૂર્ય સામે તમે સ્થિર ગતિ કરીને, સ્થિર નજર કરીને જુઓ તો ન જોઈ શકાય, પણ વહેલી સવારે એકદમ શીતળતા હોય અને સૂર્યની સામે તમારે જોવું હોય, જોવાય, એ આખું દ્રશ્ય, સવારનું ને સાંજનું આખું દ્રશ્ય એવું સર્જાય કે સૂર્યનારાયણ ભગવાન ઉગવા કે આથમવા જઈ રહ્યા હોય, વાદળો ચારે બાજુ સર્જાયા હોય, અને જ્યારે એમ કહેવાય કે પીળાશ પડતા, લાલાશ પડતા રંગના સૂર્યના કિરણો દેખાતા એનું દ્રશ્ય આખું જુદું હોય છે. એટલે કલા સૌંદર્યથી ભરપૂર કૌશલ્યનું છે અને આ પ્રકૃતિના વારસોમાંથી આપણને મળે છે. તેથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપીએ છીએ. જો આ ધ્યાન રાખજો, નદીઓને લોકમાતા કહેવાય. પરીક્ષામાં પૂછાય લોકમાતાનું બહુમાન કે બિરુદ કોને આપીએ છીએ, નદીઓને આપીએ છીએ. અને એટલે આ મુદ્દો આપ્યો છે. એટલે પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે કે ભાઈ નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે, તો તમારે આ જ મુદ્દો જે છે એ લખવાનો રહેશે. એટલે ખાસ બધાએ આ ખાસ નોંધ રાખવી. અને હવે તમને ત્રીજો પોઈન્ટ એમાં આપ્યો છે, અને એ છે વનસ્પતિ, વનસ્પતિ જીવન. પરીક્ષામાં 2 માર્ક્સની અંદર આપણને સવાલ પૂછાય છે કે પ્રાકૃતિક વારસાના તત્વ તરીકે વનસ્પતિ જીવનનું મહત્વ સમજાવો. અથવા એમ પૂછાય કે ભારતીય સમાજ ઉપર વનસ્પતિનો અસરકારક પ્રભાવ છે એવું શા માટે કહી શકાય, કે ભારતીય અર્થતંત્રની અંદર આદિ અનાદિકાળથી ભારતની પ્રજા છે એને વનસ્પતિને કઈ રીતના સંબંધો રહ્યા છે તે આપણે જણાવવાનું છે. તો મિત્રો, સવારનો પોર થાય એટલે ઘરે મમ્મી કે દાદીમાં એ પહેલાં તુલસીના ક્યારાય પાણી રેડી અને એનું પૂંજન કરે છે. તો આ પહેલું ઘરે જ ઉદાહરણ છે એ તુલસીનો ક્યારો, વનસ્પતિનું મહત્વ છે. વડલો હોય, પીપળો હોય, એના વૃક્ષોને આપણે પાણી રેડીએ છીએ, એનું પૂંજન કરીએ છીએ. વડ સાવિત્રીના દિવસે બહેનો છે એ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતા હોય છે. તો ક્યાંક ક્યાંક આવું તમે સાંભળ્યું હોય, જોયું હોય, અને આ બધું એ મહત્વ દર્શાવે છે. આર્યોની પ્રજાતિ છે, જ્યારે આર્યોની પ્રજાતિનું અસ્તિત્વ શરૂ થયું ત્યારે એણે પ્રકૃતિના તત્વ કે જે દેખાય છે અને જેના ઉપર ટકી રહ્યા છે એને ભગવાન માની અને એનું પૂંજન કરતા. એટલે આપણે આ પ્રકરણના પહેલા વિડીયોમાં જોયા કે આર્યવ્રત એવું નામ ભારતને આપવામાં આવ્યું છે. તો અહીંયા ભારતની પ્રજા આદિ સમયથી, એટલે ખૂબ ઘણા સમયથી, આદિ માનવના સમય આદિ સમયથી
पर्यावरण प्रेमी रही है। पर्यावरण प्रेमी रही है एवं को आधार कही शकाय? तो जो लख्यू एमा के जेनो साक्षी तेनो वृक्ष प्रेम है, पुष्प प्रेम है अने छोड़वाओ प्रत्येनो आदर सूचवे। वृक्ष प्रेम, पुष्प प्रेम अने छोड़वा प्रत्येनो आदर। माणस ए प्राणी पशु पक्षीओ आहार माटे वनस्पति ऊपर ज आधार राखे छे। ए प्राणीओ वनस्पति ऊपर ज आधार राखे। तो आपणने એમ થાય માંસાહારી પ્રાણીઓ છે એ થોડા વનસ્પતિ ઉપર આધાર રાખે। ભાઈ, માંસાહારી પ્રાણીને ખોરાકમાં બીજા પ્રાણીનો શિકાર કરે છે, બીજા પ્રાણી જે છે એ શાકાહારી હોય, હરણ હોય એ ઘાસ ખાતું હોય અને ઘાસ જે ખાય એનું પેટ ભરે અને એ હરણનો શિકાર છે સિંહ કે વાઘ કરે। તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિદ્યાર્થી મિત્રો એના ઉપર આધાર આપણે રહ્યા, બરોબર? એટલે મુદ્દો અહીંયા આપણને આપ્યો છે। બીજું, ભારતમાં વડ, પીપળો અને તુલસી, જો આ ત્રણ વસ્તુ યાદ રાખજો, વડ, પીપળો અને તુલસી વગેરેની પૂજા થાય છે, ધૂપ દીપ કરવામાં આવે છે અને વડ સાવિત્રીના વ્રતમાં વડની, જો આ પરીક્ષામાં પૂછાય બહેનો વડ સાવિત્રીના દિવસે કયા વૃક્ષનું પૂજન કરે છે, વડનું પૂજન કરે છે। અનાજ હોય, કઠોળ હોય, તેલીબિયા, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો હોય કે વન સમૃદ્ધિથી ભરેલા જંગલો હોય અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવા આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવે છે। એટલે આ બધું અનાજ, કઠોળ, તેલીબિયા, ફળ ફૂલ આ વનસ્પતિ ઉપર આધારિત છે અને એ વનસ્પતિ છે એ આપણા જીવન સાથે અસર કરે છે। અને એવું જ નથી, આ અને કેટલી બધી ઔષધિઓ છે આયુર્વેદની અંદર, એટલી બધી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે કુદરત દ્વારા, પ્રકૃતિ દ્વારા આપણને મળે છે અને આ બધી વનસ્પતિ જીવન અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી। એમાં બે ચાર ઉદાહરણો તમને હું આપું તો જો આપણને આપ્યા છે, હરડે છે, આંબળા છે, બહેડા છે, કુવાર પાઠું, હરડુશી, લીમડો, આ બધું એ ઔષધિય વનસ્પતિ છે જે માનવ શરીરની અંદર કહેવાય। લીમડો છે એ ખૂબ ગુણકારી, લીમડાનું જ્યુસ શરબત જેને કહીએ એને પીવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિઓ પણ વધે છે, બરાબર? એટલે આવી બધી ઔષધિઓ હતી જ્યારે દવાખાના હોસ્પિટલો નહોતા બહુ હજારો વર્ષો પહેલાં, ત્યારે આ ઔષધિઓ દ્વારા માનવ શરીરને રોગની સામે રક્ષણ આપવામાં આવતું અને ભગવાનની પૂજા અર્ચના કરવા માટે થઈ અને વિવિધ પ્રકારના ફૂલ પુષ્પો આપણે લઈએ છીએ એમાં મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પો એ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાચિત, નિરામય, સમૃદ્ધ બનાવ્યું છે। ભગવાનની પૂજા કરવાના થાય એટલે પુષ્પથી પૂજા કરવામાં આવે। લગ્ન પ્રસંગની અંદર વરવધુને પુષ્પમાળાઓ પહેરાવવામાં આવે, સુગંધિત ગજરાઓ છે હાથમાં રાખે, કેમ? તો કે મનુષ્યનું જીવન પણ પુષ્પની જેમ મહેકતું થાય એ માટે એને મહત્ત્વ આપ્યું છે। એટલે આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન ઉપર પણ વનસ્પતિનો અસરકારક પ્રભાવ પડે છે અને આ બધો જ વનસ્પતિનો પ્રભાવ એ આપણા જીવન સાથે જોડાયેલો છે। વન અને જંગલની પ્રકૃતિ ન હોત તો આપણું અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ હોત। એટલે આમ આદિક સમયથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે એવું પણ આપણે કહી શકીએ। બીજું, વન્યજીવનની વાત કરવામાં આવી છે। વન્યજીવન પ્રાણી પ્રેમી ભારત દેશ છે, ગાયની પૂંજન કરવામાં આવે છે, ગાયને માતા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે અને કંઈ કેટલાય દેવી દેવતાઓ છે, ગણેશજીને તમે લ્યો તો ઉંદર ઉપર એની સવારી છે, સુંદર અંબાજી હોય, વાઘ ઉપર સવારી હોય, સિંહ ઉપર સવારી હોય, કોઈ માતાજી મગર ઉપર સવાર હોય, આ બધા એ મહત્વ દર્શાવે છે અને એ પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે। જો પ્રાચીન સમયથી ચોથો મુદ્દો, ચોથો સવાલ એવો આવે કે પ્રાચીન ભારતના પ્રાકૃતિક વારસામાં વન્યજીવનની મહત્વ સમજાવો, તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવે છે। વાઘ હોય, સિંહ હોય, હાથી હોય,
गेंडो होय, सियाळ होय, रीछ होय, हरण होय, साबर होय, रोज होय, ससला होय, अजगर होय, साप होय, नाग होय, नोळिया होय, गो, शाहूडी जेवा अनेक प्रकारना जीवो जोवा मळे छे। माय डियर फ्रेंड्स, अहीं पाठमां बतावेला कोई पण जीवो होय, कोई फूलो होय, कोई वनस्पति होय, कोई औषधि होय, एनु तमारे कोई पण ज्ञान जोतु होय तो इंटरनेट ऊपर तमे जुओ तो एनी अंदर आ बधी ज माहिती एनी मळे। आपणे प्रश्न थाय के आटली बधी प्रकृति, हाँ खूब मोटी प्रकृति अने खूब मोटा जीवनो अहीं जोवा मळे छे। अने विश्वनी अंदर आ रेकॉर्ड छे, एशियाई सिंह नवमा धोरणमां तमे भणता, आखी दुनिया में एशियाई सिंह जे छे ए मात्र ने मात्र गीरना जंगल में एक जोवा मळे, बीजे क्यांय नहीं। गीरना जंगल नी अंदर सरस मजाना एशियाई सिंह जोवा मळे छे। अने आपणी धार्मिक मान्यताओमां केटलाक वन्य जीवो जेम के वाघ, मोर, मगर, गरुड़ वगैरे देवी देवताओना वाहन तरीके स्थान मळ्युं छे। અને સૌથી મહત્વનો જો આ મુદ્દો છે, પરીક્ષામાં આ પૂછાય છે હેતુલક્ષી સવાલમાં કે આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર કયા કયા પક્ષીઓનું વર્ણન, કયા કયા પક્ષીઓ આવેલા છે, તો રાષ્ટ્રીય મુદ્રા એમાં ચાર સિંહો, અશોક સ્તંભની અંદર ચાર સિંહો છે, દેખાય ત્રણ, એક પાછળની સાઈડ છે એટલે દેખાય ને, તમે ગમે એ બાજુથી જુઓ તો એ ચારમાંથી કેટલા દેખાય, ત્રણ જ દેખાય છે, કેટલા ચાર દેખાય, કેટલા ત્રણ છે, કેટલા ચાર દેખાય, કેટલા ત્રણ, તો મગજમાં આંગળીઓ આમું ન જોતા મગજમાં દેખાય ચાર હોય, હા દેખાય ત્રણ હોય ચાર, એટલે આ ચાર સિંહો જે છે એની આકૃતિ છે। ઘોડો નીચે વૃષભ છે એને કહી શકાય, હાથી નાના નાના ચિત્રો છે, અને બળદની આકૃતિ છે એને મૂકી અને સાબિત કરી દીધું દુનિયાના દેશોમાં કે ભારત પ્રકૃતિ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે, વન્યજીવ પ્રેમી છે, એ વાત આપણને આપી છે। એટલે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકી અને એનું મૂલ્ય આપ્યું છે, અને વળી આ વન્યજીવોના રક્ષા કરવા માટે અભયારણ્યો બનાવવાની પણ, તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી થાય એની પણ સુરક્ષા માટે કાયદો ઘડ્યો છે। વિદ્યાર્થી મિત્રો, અભયારણ્યનો મુદ્દો તમે નવમા ધોરણમાં ભણી ગયા અને આ વર્ષે પણ આપણે પ્રકરણ નંબર 9ની અંદર ભણવાના છીએ, એટલે તમને ખ્યાલ આવી જશે અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, તો આ બધી જ વસ્તુઓ એની અંદર થઈ। કેમ? તો કે પ્રાણીઓ, પશુ પક્ષીઓ મુક્તતાથી ફરી શકે, વિચરી શકે એના માટેના જંગલો, જેનું નામ છે અભયારણ્યો। પછી એવી જ રીતના રાષ્ટ્રીય ઉદ્યાનો પણ છે અને એવી જ રીતના જૈવ આરક્ષિત ક્ષેત્રો પણ છે, આ બધું એની અંદર આપવામાં આવ્યું છે। એટલે આ પરિસ્થિતિ આપી તો અહીંયા એ સવાલ આપણો પૂરો થઈ ગયો। અને હવે એક વસ્તુ તમારે ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા પ્રાકૃતિક વારસાની સાથે જોડાયેલી વસ્તુઓ, એ ભૂમિ દ્રશ્યનો સવાલ જોયો, નદીઓનો સવાલ જોયો, વન્યજીવનનો સવાલ જોયો અને વનસ્પતિનો સવાલ જોયો, આ ચાર સવાલ પૂરા કર્યા અને અહીંથી આપણે ભારતનો પ્રાકૃતિક વારસો લેવાના છે। તો શું, વોટ ઇઝ એનો રીઝન, મિનિંગ શું છે, વોટ ઇઝ ધ મિનિંગ, બરાબર ઇંગ્લિશ પણ થોડું 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 આમ બોલતા થવાનું, એટલે આપણને જરૂરિયાત પડે ત્યારે ચાલે અને એમાંથી થોડું થોડું શીખાય। અને રોજિંદા જીવનની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યારે ફ્રી હોવ તો વચ્ચે વચ્ચે કોઈક અંગ્રેજી તમે બોલો નહીં, લખો નહીં, એવું નહીં કરવાનું। રોજિંદા જીવનની અંદર વપરાતા શબ્દો જે છે અમુક અમુક ડિક્શનરીમાંથી જોઈને આપણે વાપરતા થવાના, બરાબર? એટલે આવનારા સમયની અંદર તમે કોઈ મોટી કંપનીઓમાં જોબ કરો, સારા તમે નાગરિકો બનો, ત્યારે એની જરૂરિયાત ઉદ્ભવે તો કામ લાગે, રેડી? એટલે આ મુદ્દો। અને હવે મારો સવાલ એ છે, ભારતનો સાંસ્કૃતિક વારસો કીધો, તો સાંસ્કૃતિક વારસો એટલે શું, એનો અર્થ શું થાય તે જોઈએ। ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે અને આ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જો આ ધ્યાન રાખજો,
सांस्कृतिक वारसो एटले मानव सर्जित वारसो जेनुं सर्जन मानवे कर्युं छे ते। आपणी आम नजर दोड़ावी अने ऊंचा ऊंचा हाई राइज बिल्डिंगो देखाय, सारू सारू फर्निचरो देखाय, रोड रस्ताओ देखाय, मोटा मोटा तळावो देखाय, विविध प्रकारनी फोर व्हीलर गाड़ियों देखाय, सिनेमा घरो वगैरह 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 तमे जुओ तो व्यक्ति में रहेली बुद्धि चातुर्य आवडत अने एना कारणोसर एने बधुं सर्जन कर्युं। एटले भारते जगतने आ वारसो सांस्कृतिक आप्यो छे। ई वारसानी जो वात करिए तो मानव सर्जित वारसो एटले सांस्कृतिक वारसो। तो आनुं सर्जन कई रीतना थयुं? तो मानवीए पोताना कुनेह बुद्धि चातुर्य आवडत कला कौशल्य द्वारा जे काई प्राप्त कर्युं अने सर्जन कर्युं एने सांस्कृतिक वारसो कहेवाय छे। तो सांस्कृतिक वारसो ए मानव सर्जित छे। तो कई रीतना सर्जन थयुं एनी व्याख्या शुं? तो व्याख्या के मानवीए पोताना कुनेह पोतानी बुद्धि चातुर्य पोतानी आवडत कला कौशल्य द्वारा जे काई सर्जन कर्युं छे तेने कहेवामां आवे सांस्कृतिक वारसो। अने आर्योथी शुरू करिए, आर्य नामनी प्रजाति आवी, ई पछी तो शक प्रजा आवी, क्षत्रप प्रजा आवी, कुशाण राजाओ थई गया, हूण, ईरानीओ, तुर्की, अरबो, मुगल, पारसीओ, अंग्रेजो, फ्रेंच वगैरह जेवी विविध जातिओ अने प्रजातिओ भारत में आवी अने आ बधी जग्याए ई बधा ज वच्चे थयेला आदान प्रदान थी भारतीय संस्कृति समृद्ध बनी। परीक्षा में तमने पूछे भारतीय संस्कृति केवी रीते समृद्ध बनी, तो अहींथी लखवानुं के भाई भारतीय संस्कृति केम समृद्ध बनी, तो आर्योथी शुरू करी, शक क्षत्रप कुशाण हूण ईरानी तुर्क आरबो मुगल पारसी अंग्रेजो फ्रेंच वगैरह विविध प्रकारनी जाति प्रजातिओ भारत में आवी अने आ बधा वच्चे थयेला आदान प्रदान थी भारतीय समृद्धि गाढ़ बनी। केम संस्कृति ने महत्व आप्युं? तो के अंग्रेजो भारत में आव्या के फ्रेंचो आव्या फिरंगीओ आव्या बधी प्रजा एनी पोतानी संस्कृति मूकी अने भारतीय संस्कृति भारतीय रिवाजो अपनाव्या अने कायमी कायम रहेवा मळी अने घणा तो पोतानी संस्कृति ने मूकी प्रदेश ने मूकी आना सिवाय क्यांय गया नहीं अने भारतने पोतानी भूमि बनावी, मातृभूमि भले गमे ते होय पण कर्मभूमि जे छे ने भारतने बनावी अने एटला माटे थई अने आ मुद्दो वारंवार मारे तमने केवो पड़े छे के दुनियाना देशोमां संस्कृति बधा ज देशोनी छे, कोईनी नथी एम नहीं, पण सौथी महान मोटी संस्कृति सौथी महान वैविध्यसभर वारसो એ માત્ર ને માત્ર ભારતનો છે, માત્ર ને માત્ર ભારતનો છે। એટલા માટે આપણને કહેતા ગર્વ થાય, સ્વામીજીએ શિકાગોની ધર્મ પરિષદમાં કીધું, કહેતા એ ગર્વની વાત અનુભવું છું, કહેતા મને ગર્વ થાય છે કે હું જે દેશનો અનુવાય છું એ દેશ વિશ્વને ભાઈચારો વિશ્વ બંધુતા અને એના પાઠ શીખવે છે અને એટલા માટે આ મુદ્દો આપ્યો છે। અને ફ્રેન્ડસ, હવે સાંસ્કૃતિક વારસો જે છે એની અંદર સમાવિષ્ટ બાબતો આપણે લેવાના છીએ, પરંતુ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેશું, અત્યારે નહીં। અત્યારે માત્ર એનો અર્થ આપણે લીધો, તો અર્થ શરૂ ક્યાંથી થયો? તો કે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે પહેલું લખવાનો મુદ્દો પાડી, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। બીજો મુદ્દો લખવાનો કે માનવીએ પોતાની કુને બુદ્ધિ ચાતુર્ય આવડત કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું અને સર્જન કર્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે। અને જો એમ પૂછે કે આ વારસાને સમૃદ્ધ કઈ રીતના થયો, તો અહીંથી લખવાનો કે આર્યોથી શરૂ કરી શક ક્ષત્રપ કુશાણ હૂણ ઈરાની તુર્ક આરબો મુગલ પારસી અંગ્રેજ ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ પ્રકારની જાતિ અને પ્રજાઓ ભારતમાં આવી અને બધામાં થયેલું આદાન પ્રદાન જે છે એ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે। તો અહીંયા સુધી તમારે લખવાનું અને હવે અહીં સુધી આપણે રાખીએ છીએ। બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર
મારે તમને ભણાવવાનું છે કે ભારતના સાંસ્કૃતિક વારસામાં જેવી રીતના પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો ગયા લેક્ચરમાં જોઈ ગયા ને મિત્રો, એવી જ રીતના આવતા લેક્ચરની અંદર ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો લેવાના છે. બરોબર, તો ત્યાં સુધી તમામ મિત્રો આ જે ચાલી ગયું છે એનું રિવિઝન કરજો, અને બીજું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા આપણે પ્રશ્નો સાથે વળી પાછા મળીશું. ત્યાં સુધી તમામ મિત્રો જે છે એ વ્યવસ્થિત આજનું ગૃહ કાર્ય તમને આપું, તો જે ચાર સવાલો આજે આપણે જોયા એ પ્રાકૃતિક વારસાના સ્થળ તરીકે પહેલું જ આપણે એ જોઈ ગયા કે ભાઈ ભૂમિ દ્રશ્યનું મહત્ત્વ, બીજું નદીઓનું મહત્ત્વ, ત્રીજું છે વનસ્પતિ જીવન, અને ચોથું છે વન્ય જીવનનું મહત્ત્વ. તો આજે મહત્ત્વના મુદ્દાઓ આપણે જોઈ ગયા છે એ બધા તમે વાંચી તૈયાર કરજો, અને પછી મોઢેથી એક એક વાર લખી નાખજો એટલે એક રિપીટ થઈ જાય, ભાગું થઈ જાય. બરાબર, એટલે આ સુધી છે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. ઓકે, બધા આવજો આવજો.